1976 सित्योतेर मा वडोदरा नी अंदर दक्षा कॉलोनी छे निजामपुरा मा एनी बाजू मा अजय कॉलोनी छे। અને એ અજય કોલોનીમાં પંકજભાઈ કરીને એક નાનકડા યુવક રહેતા હતા। એટલે દક્ષા કોલોનીમાં સતુપપ્પાનું ઘર અને અજય કોલોનીમાં પંકજભાઈનું ઘરની દિવાલ બાજુ બાજુમાં, એટલે અજય કોલોનીની અંદર મોગરા સરસ થાય। પંકજભાઈ નાના યુવક સતુપપ્પાને ત્યાં કીર્તિભાઈ ને કલ્પેશભાઈ સાથે મિત્રતા, એટલે આવવા જવાનું થાય રમવા માટે। સતુપપ્પાને ત્યાં સરસ મજાની ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીજી સ્વામીજીની શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની એક મૂર્તિ હતી અને પંકજભાઈને ખ્યાલ હતો કે કહેવામાં આવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણને મોગરાના પુષ્પ ખૂબ વાલા એમને ગમે, એટલે પંકજભાઈ નાનકડા યુવક પોતાની કોલોનીમાં મોગરા થાય એનો હાર બનાવીને સતુપપ્પાને ત્યાં લઈ જાય અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને હાર ધરાવે। ઘણી વખત આવું થતું, એટલે સ્વામીશ્રી એક વખત સતુપપ્પાને ત્યાં પધાર્યા પ્રબોધ સ્વામીજી એમની સેવામાં, સ્વામીજીની સ્વામીજી સતુપપ્પાને ત્યાં પધાર્યા ત્યારે આ પંકજ કીર્તિભાઈ ને કલ્પેશભાઈ બધા રમતા હતા। પંકજ એ નાનકડા દીકરાએ સ્વામીજીને એમ્બેસેડર માંથી ઉતરતા જોયા, એટલે પંકજભાઈ કહ્યું કે મહારાજ આવો। એટલે સ્વામીજીને મહારાજ કહેતા, ખબર નથી પંકજભાઈ ને કોણ છે શું છે। જનરલી આપણે કહીએ કોઈ ભગવાદારી સંતને મહારાજ, એટલે મહારાજ કહેતા। એટલે સ્વામીજી અંદર પધાર્યા ને બેઠા ના તે પછી બહાર નીકળતા હતા ત્યારે પંકજ નાનકડો દીકરો સ્વામીજીના દર્શન કરતો હતો અને સ્વામીજીએ એ પંકજને અંતર્યામીપણે કહ્યું કે તમારા મોગરાની સુવાસ અમને હરિધામ સુધી આવે છે। કે પંકજ તો સાતમા આઠમા માં ભણતો હતો, અત્યારે આપણે એમને બોસ સ્વામીજીના નામથી ઓળખીએ છીએ। એટલે સ્વામીજી અંતર્યામીપણે એ પંકજભાઈને કહ્યું કે તમારા મોગરાની સુવાસ હરિધામ સુધી આવે છે। એટલે પંકજભાઈને જ કશી ખબર ના પડી મહારાજ શું બોલ્યા, એટલે એમની સાથે સેવામાં પ્રબોધ સ્વામી હતા। એટલે પંકજે પ્રબોધ સ્વામીને પૂછ્યું કે આ મહારાજ શું બોલ્યા કે તમારા મોગરાની સુવાસ હરિધામ સુધી આવે છે। પ્રબોધ સ્વામીએ કહ્યું કે તમે દરરોજ તમારી અજય કોલોનીમાંથી મોગરા ચૂંટીને હાર બનાવીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને ધરાવો છો, સ્વામીજી કહે છે કે તમારી સેવા અમને પહોંચે છે એવું અંતર્યામીપણાનું દર્શન કરાવે છે કે પોતે મહારાજ છે, એવું પ્રબોધ સ્વામીજીએ પંકજને કહ્યું। ત્યારે પંકજે સ્વામીજીને કહ્યું હતું, અત્યારે બોસ સ્વામીજી એ ટાઈમે સાતમા આઠમા ધોરણમાં ભણતા હતા, કે મહારાજ આ તમે બોલો છો ને એ મને સમજાતું નથી કે તમારી સુવાસ હરિધામ સુધી મને આવે છે, પણ આ નાના સ્વામી તમારી જોડે છે જે
એને વાત કરીએ લોજિકલ વાત કરી કે માઇન્ડમાં બેસી જાય એવી, કે એટલે કે એવી રીતે પ્રબોધ સ્વામી સાથે હેત થયું હતું. અને વારે ઘડીએ દક્ષામાં આવતા સ્વામીજી ને પ્રબોધ સ્વામી ને તે પંકજ ભયત સેવામાં 8મા 9મા ધોરણમાં પછી તો ભણતા હતા. એટલે પંકજભાઈએ જોયેલું કે સ્વામીજી જોડે આ નાના સ્વામી એટલે પ્રબોધ સ્વામી આવે છે, એટલે સવારે સ્વામીજીના કપડાં ધોવાના, ઉકાળો બનાવવાનો, સ્નાન કરવાનું, પૂજા ગોઠવવાની, મહેમાનોનું બધું કરવાનું, બપોરના થાળનું, આરામની વ્યવસ્થા, બેડ વ્યવસ્થિત, કોદડી વ્યવસ્થિત, ચપ્પલ વ્યવસ્થિત, રાત સુધીની સેવા આ પંકજભાઈ પ્રબોધ સ્વામીની જોઈ. એટલે એ પંકજ 9મા ધોરણમાં એમને મનમાં થતું હતું કે આ મોટા મહારાજ છે ને એ નાના સાધુનું તેલ કાઢી નાખે છે. એવું પંકજભાઈ થતું હતું. હવે આટલી બધી સેવા ચાલતી હોય ને, એક દિવસ હતો અને રાત્રે સભા હતી દક્ષામાં. સ્વામીજી આસન પર બેઠા હતા, જમણી બાજુ પ્રબોધ સ્વામી બેઠા હતા, ડાબી બાજુએ પંકજ દીકરો બેઠો હતો. સ્વામીજી ગોષ્ઠી કરતા હતા. સ્વામીજી ગોષ્ઠી જેમ જેમ કરતા જાય એમ પ્રબોધ સ્વામી પછી આમ ઝોલા મારતા હતા, ઊંઘ આવી ગઈ હતી. એટલે પંકજને મનમાં વિચાર આવ્યો, અત્યારના આપણા બોસ સ્વામીજી, કે મોટા મહારાજ છે ને એ નાના સ્વામીની ધૂળ કાઢ નાખે, તેલ કાઢ નાખે, સેવા કરાય કરાય કે એટલે બિચારા હોય જાય કે સભામાં કે. એટલે સ્વામીજીએ ગોષ્ઠી બંધ કરી, અંતર્યામીપણે ચાલુ ગોષ્ઠીએ પંકજના મનનો વિચાર વાંચ્યો. સ્વામીજીએ ગોષ્ઠી બંધ કરી દીધી અને પંકજને કહ્યું કે પંકજ, તું કે છે ને નાના સાધુ એકે ભલે કે અત્યારે ઝોકા મારતા હોય, પણ કે મારી આજ્ઞામાં કે આજ દિન સુધી એક પણ સેકન્ડ માટે ઝોકું નથી માર્યું, કે મને ઓસિયાળ્યો ક્યારે કર્યો નથી. એ પ્રબોધ સ્વામીજી માટે હમણાં અમે આપણા વડીલ સંત શાસ્ત્રી સ્વામીજી સાથે બેઠા હતા. શાસ્ત્રી સ્વામીજીએ મને ફેસ ટુ ફેસ કહ્યું કે અમે ને સ્વામીજી બેઠા હતા ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે પ્રબોધને હું સેવા કરતો જોઉં છું તો જાણે એમ થાય છે કે ગુણાતીતાનંદ સ્વામીજી સેવા કરતા હોય એવી યાદ થઈ આવે છે. સ્વામીજી કે હમણાં અઠવાડિયા પહેલા જ શાસ્ત્રી સ્વામીજીએ મને વાત કરી. જે પ્રબોધ સ્વામીજીને દીક્ષા લીધે 49 વર્ષ થયા, આવતા વર્ષે 50મું પૂરું થશે. એ પ્રબોધ સ્વામીજીએ હમણાં ઇન્ટરનેશનલ બધા કાર્યકર્તાની મીટિંગ થઈ ત્યારે આપણા પ્રાદેશિક સંત બ્રહ્મવિહારી સ્વામીજીને યાદ કર્યા હતા ખાસ, જેનો એક્સપિરિયન્સ સાધુમાં 49 વર્ષનો છે, જેની માટે સ્વામીજી એવું કહે છે કે આને મને એક સેકન્ડ પૂરતો બી ઓસિયાળો નથી કર્યો, આજ્ઞામાં ઝોકા નથી માર્યા, જેની માટે શાસ્ત્રી સ્વામી જેવા વડીલ સંત એવું કહે છે કે સેવાનું બેનમૂન સ્વરૂપ છે.